सामे आवी रह्या छे। कोंग्रेसना प्रदेश कार्यकारी अध्यक्ष बन्या बाद हार्दिक पटेलनुं निवेदन सामे आवी रह्युं छे। महत्वपूर्ण निवेदन हार्दिक पटेलनुं सामे आवी रह्युं छे। तो कोंग्रेसना प्रदेश कार्यकारी अध्यक्ष बन्या बाद खोडलधाम पहोंच्या हार्दिक पटेल अने त्यां तेओ ज्यारे वातचीत करी रह्या हता त्यारे महत्वपूर्ण निवेदनो पण हार्दिक पटेले आप्या छे। कोंग्रेसना प्रदेश कार्यकारी अध्यक्ष हार्दिक पटेलने नियुक्त करवामां आव्या। गईकाले ज आ जानकारी पण आपवामां आवी हती। प्रदेश कार्यकारी अध्यक्ष बन्या बाद हार्दिक पटेल खोडलधाम पहोंच्या छे અને હાલ તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે। ખોડલધામના દર્શને આવ્યો છું તેવું હાર્દિક પટેલે કહ્યું। કાર્યકારી અધ્યક્ષ નિમ્યા બાદ તેઓ સૌથી પહેલા ખોડલધામ પહોંચ્યા હતા ત્યારે દર્શન માટે પહોંચેલા હાર્દિક પટેલ પત્રકારો સાથે વાતચીત પણ કરી રહ્યા છે। અનેક સવાલો તેમને આગામી રણનીતિને લઈને પણ પૂછવામાં આવી રહ્યા છે। સાથે જો પેટા ચૂંટણી જે આવી રહી છે ગુજરાતમાં તે સૌથી મોટી જવાબદારી હાર્દિક પટેલના નામે હવે જ્યારે આવી રહી છે સામે ત્યારે હાર્દિકની સામે અનેક સવાલો પણ ઉપસ્થિત થવાના છે। જવાબદારીઓ પણ હાર્દિક પટેલની જ્યારે વધી રહી છે ત્યારે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ સૌથી પહેલા તેઓ ખોડલધામ પહોંચ્યા હતા। શિક્ષણ આરોગ્ય રોજગારી ખેડૂતો મંત્રી મધ્યવર્ગીય પરિવારો આ તમામ મુદ્દાઓ લઈને કોંગ્રેસ પાર્ટીનો આભારી કે કોંગ્રેસ પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવાનું સંપૂર્ણપણે ઈમાનદારીથી પ્રયાસ કરે છે। કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના પ્રમુખ અમિતભાઈ હોય વિરોધ પક્ષના નેતા પરેશભાઈ હોય સિદ્ધાર્થભાઈ હોય અર્જુનભાઈ હોય કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા છેલ્લા 30 વર્ષથી આ તાનાશાહી સરકાર સામે લડતી આવી છે। અમે લોકો હજુ વધુ મજબૂતાઈથી લડીશું। ગુજરાતના 6 કરોડ લોકોને અમે જતાઈને રહીશું। પેટા ચૂંટણી આવી રહી છે 2022 પહેલા તો એક પ્રકાર કોંગ્રેસ માટે શું કરવા દે છે।
ના એકંદર સર્વે બાદ ખુદ ભારતીય જનતા પાર્ટી પણ ચિંતામાં છે. જે લોકોએ પૈસાના જોરે ધારાસભ્યોને ખરીદ્યા એ લોકો તરફ હવે જનતા જાય એ બાબતમાં અંદર કામે લાગી ગયા છે. તમે યાદ રાખજો કે ચોંકાવનારું રિઝલ્ટ આવશે. આઠે આઠ સીટમાં ફરીથી કોંગ્રેસ નો ધ્વજ લઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે માના પેટમાં જયારે બાળક હોય, મેં પહેલા પણ કહ્યું, ફરીથી એકવાર આને રિપીટ કરીએ, માના પેટમાં બાળક હોય તેને 21 વર્ષથી ઉછેરે, પછી એ જ બાળક એના મા બાપને વૃદ્ધાશ્રમ મોકલી દે, કોને ખબર હોય. સ્વાભાવિક રીતે અમારી ક્યાંક નાની મોટી ભૂલો અમે સ્વીકારીએ છીએ. મેં પહેલા પણ કહ્યું છું કે કોંગ્રેસ આત્મમંથન કરશે અને ભાજપને આત્મનિર્ભર બનવાની જરૂર છે. સ્વાભાવિક રીતે સારા ઉમેદવારો, મજબૂત ઉમેદવારો જનતાની વચ્ચે રહે, ઈમાનદાર હોય તેવા ઉમેદવારને અમે શોધીશું. સ્વાભાવિક રીતે બે ચાર ઉમેદવારો પૈસાની લાલચે, ધારાસભ્યો અપેક્ષાઓની લાલચે જતા રહેતા હોય તો એને જનતા જવાબ આપશે. જે રીતે ગયેલી પેટા ચૂંટણીઓમાં, મારે નામ નથી લેવાય, બંનેને જે જવાબ જનતાએ આપ્યો એ બહુ મોટું ઉદાહરણ છે. કરી રહ્યા છે એવો મુદ્દો હોય તો શિક્ષણ અને આરોગ્ય. આજ પણ ગુજરાતમાં 3 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે, સરકાર ભરતી કેમ નથી? આજ પણ ગુજરાતના 50 લાખ બેરોજગાર યુવાનો માટે સરકાર ચિંતા કેમ નથી કરતી? ગુજરાતના ખેડૂતોને પાક વીમો આપવા માટે, એના ખેતરને વધુ ફળદ્રુપ બનાવવા માટે, એને તાર ફેન્સિંગની સુવિધા આપવા માટે કેમ સરકાર કોઈ પગલા ભરતી નથી? વિકાસ દુબેને યુપીમાં મારવાની ક્યાં જરૂર હતી? અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધો હતો, કોઈને ખબર ના પડે મરી જાત અગ્નિ સંસ્કાર થઈ ગયો હતો. આરોગ્ય વ્યવસ્થા સુધારવાની જરૂર છે. શિક્ષણ, ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ તમે જુઓ, છેલ્લા 45 વર્ષનું સૌથી ખરાબ રિઝલ્ટ આવ્યું છે. 170 શાળાઓ એવી છે જ્યાં 0 રિઝલ્ટ આવ્યું છે. શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરો. ભારતનું બંધારણ કહે છે કે શિક્ષણ વ્યવસ્થા મફત હોવી જોઈએ. અહીંયા 50,000 રૂપિયા ફી લેવામાં આવે છે. રાજકોટના જ મુખ્યમંત્રી, રાજકોટના જ ખુદ રહેવાસી ખુદ બોલ્યા હતા કે છેડા લુવા માટેના 1-1 લાખ રૂપિયા ભરવાના, તો FRC નો નિયમ છે, તમે સ્કૂલ વ્યવસ્થા બદલો. આ બધા મુદ્દાઓ છે અને એ બધા મુદ્દાઓ સાથે કોંગ્રેસના 65 ધારાસભ્ય, કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ ગુજરાતના ગામડે ગામડે જશે અને અમે લોકોને અમારી તરફ લાવીશું. જામીન મળવું પોલીસનો વિરોધી હતો, પરંતુ આજ પણ હું પોલીસનું સમર્થન એટલા માટે કરું છું કેમ કે રાષ્ટ્રપતિને પણ 3 સિંહ નથી આપવામાં આવતા, એને આપવામાં આવે છે. પોલીસનું સન્માન કરવું જોઈએ. વ્યક્તિગત મતભેદ હોય, એની કાર્યપદ્ધતિ સાથે વિરોધ હોય, પણ એની બદલીઓ કરાવવાની વાત, એને 365 દિવસ વરાસા ચોકે ઉભી રાખવાની વાત, એ મહિલા લેડી સિંધમ હતી, એનું સન્માન કરવું જોઈએ બધાએ સાથે મળીને. અને હું ધારાસભ્યોને કહું છું, જે પણ જેને તાનાશાહીના ભોગ બનેલા છે, અમારે થોડાક દિવસ પહેલા રાજ્યસભા ચૂંટણી વખતે પુંજાભાઈ વંશને પોલીસ રોજ હેરાન કરતી હતી, પણ જે માણસ પોલીસને હેરાન કરે એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. તો હું માનું છું કે પોલીસનું સન્માન કરવું જોઈએ. વ્યક્તિગત વિરોધ હોય તો એને બેસીને સોલ્વ કરવાનો હોય, પણ પોલીસે ગુજરાતની ક્યાંક ને ક્યાંક અપરાધિક સિસ્ટમ સામે લડવા માટે મજબૂત બને એવી જ અમે આશા રાખીએ છીએ. મારી ઉંમર 26 વર્ષ છે અને ભારતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ રાજ્યના પાર્ટીના પ્રમુખ, કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારીઓ મળી હું પહેલો વ્યક્તિ છું. મારે ઘણું બધું શીખવાનું છે. હું કાયમ કહેતો આવ્યો છું કે જ્યાં લગી હું શીખીશ ત્યાં સુધી હું સારું કામ કરી શકીશ. અમારો મતલબ શિક્ષણ અને બેરોજગારી યુવાનોને સાથે જોડીને એક મજબૂત યુવાનોની ટીમ બને. ઘણા બધા એવા યુવાનો છે કે જે મજબૂતાઈથી સરકાર સામે બોલી શકે છે, લડી શકે છે, એવા લોકોને અમે પ્લેટફોર્મ આપીશું, કોંગ્રેસ પાર્ટીમાં સાથે રાખીને એ લોકોને આગળ કરીશું. અને જેની જેવી કેપેબલ, જેવો મજબૂત, એવા વ્યક્તિને એને મજબૂત જવાબદારીઓ આપીને એને કામે લગાડીશું. ગ્રામ્ય વિસ્તારમાં
ઘણા દિવસથી જોડિયાના જે ચાર પાંચ ગામો છે એ ગામમાંથી બહુ ફોન આવતા. અમે પાર્ટી પ્રમુખ સાથે વાત કરી કે આ ગામની અંદર આપણે આપણા ધારાસભ્યો મોકલવા જોઈએ. અમારી પાર્ટીએ નક્કી કર્યું કે આપણે ચાર ધારાસભ્યોને ગામોમાં મોકલવા છે. લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, પ્રવીણભાઈ મુછડિયા, વિક્રમભાઈ મેડમ ચાર ધારાસભ્ય ગામમાં ગયા. મીડિયા મિત્રોને પણ આમંત્રણ આપ્યું અને જે અધિકારની બેદરકારીના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ગયું, જે મહામહેનત એને જમીન ઉભી કરી હતી, જેમાં માટી નાખી હતી, ફળદ્રુપ જમીન પણ તે જમીનો ધોવાઈ ગઈ, એ તમામ ધારાસભ્યો ત્યાં ગયા, એનો ડેટા તૈયાર કર્યો, મામલતદારને, કલેક્ટરને અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડ્યું છે. અમે વિનંતી કરી છે આપના આજની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કે સરકાર એ તમામ ખેડૂતોને જલ્દીમાં જલ્દી સારો સહયોગ આપે, સહાય આપે, અને જો ન આપી હોય તો હું એવું માનું છું કે સરકાર હવે આંદોલનનો ભોગ બનવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કરી રહ્યા હતા પત્રકારો સાથે વાત.